સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ કમાલપુર ખાતે આવેલ શ્રીમતી એમસી દેસાઈ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે સ્વર્ગસ્થ મહેન્દ્ર અમીનની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે ઋણ સ્વીકાર કાર્યક્રમ યોજાયો. સ્વર્ગસ્થ મહેન્દ્ર અમીન બહુમુખી પ્રતિભા ધરાવતું વિરાટ વ્યક્તિત્વ, ઉત્તમ અધ્યાપક, નાટ્યકાર, કવિ અને સરળ અને મૃદુ સ્વભાવના ઉમદા માણસ હતા. તેમની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે ઋણ સ્વીકાર કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે અધ્યક્ષસ્થાને પ્રોફેસર કે એસ શાસ્ત્રી બિરાજમાન હતા. કોલેજના આચાર્ય ડૉક્ટર કે આર પ્રસાદ, ડૉક્ટર મણિલાલ પટેલ, પ્રાગજીભાઈ ભાભી વગેરેએ મંચ ઉપર સ્થાન ગ્રહણ કર્યું હતું. સ્વર્ગસ્થ મહેન્દ્ર અમીનના ઋણ સ્વીકારની સાથે સાથે તેમના તૈલચિત્રનું ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. વધુમાં સ્વર્ગસ્થ મહેન્દ્ર અમીનના જીવન ધર્મને લાગતું એક પુસ્તક અવિનાશી કવિ મહેન્દ્ર અમીનનું વિમોચન પણ કરવામાં આવ્યું હતું. આ પુસ્તક તૈયાર કરવા પ્રાંતિજ અધ્યાપક સમાજના પ્રમુખ પ્રોફેસર કે એસ શાસ્ત્રી મંડળના હોદ્દેદારો કોલેજના આચાર્ય કામેશ્વર પ્રસાદ તેમજ ડૉક્ટર સતીશ પટેલ અને પ્રોફેસર રાજેન્દ્ર પંચાલે યોગદાન આપ્યું હતું. સ્વર્ગીય મહેન્દ્ર અમીન સાહેબનો જન્મ તારીખ 28 મે 1935 અમદાવાદ ખાતે કેશવલાલ અને લલિતાબેન અમીન દંપતિમાં થયો હતો. કારકુનથી કારકિર્દીની શરૂઆત કરીને મહેન્દ્ર અમીને સાબરકાંઠાના મોડાસાની કોલેજમાં અંગ્રેજી ટ્યુનર તરીકે જોડાઈને લેક્ચરર અને પ્રોફેસર તરીકેની કારકિર્દી વિકસાવી હતી અને ત્યારબાદ પ્રાંતિજ ખાતે શરૂ થયેલ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં જોડાઈને ઊંચાઈના શિખરો સર કર્યા હતા. આજે પ્રાંતિજની આ કોલેજે સુવર્ણ જ્યુબલી ઉજવવા જઈ રહી છે ત્યારે ડૉક્ટર કામેશ્વર પ્રસાદે તેમની ઉજવણી ધામધૂમથી કરવામાં આવશે તેવું જણાવ્યું હતું. કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોનો સંસ્થા વતીથી સ્વાગત કરવામાં આવ્યું હતું. સ્વર્ગસ્થ અમીન સાહેબના ધર્મપત્ની અંજનાબેન તેમજ પૂર્વ અધ્યાપકો પણ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે પ્રોફેસર કે એસ શાસ્ત્રીએ કોલેજના બાંધકામ માટે ₹11 લાખ તેમજ અંજનાબેને ₹51,000નું દાન આપવા ઘોષણા કરી હતી. કોલેજ પરિવારે તેમને વધાવી લીધા હતા. જીરાવલ જેડેશ્વી પ્રાંતિજ. શ્રીમતી એમસી દેસાઈ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ પ્રાંતિજમાં આજે આજ કોલેજના ભૂતપૂર્વ કાર્યકારી આચાર્ય અને અંગ્રેજી વિભાગના પ્રોફેસર સ્વર્ગસ્થ મહેન્દ્ર અમીનનો એક ઋણ સ્વીકાર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જેના અધ્યક્ષસ્થાને અમારી કોલેજના સમાજના એટલે પ્રાંતિજ અધ્યાપક સમાજના અધ્યક્ષ પ્રમુખ પ્રોફેસર કે એસ શાસ્ત્રી સાહેબ એ અધ્યક્ષસ્થાને હતા. એ ઉપરાંત જાણીતા સાહિત્યકાર ડૉક્ટર મણિયાલાલ હ પટેલ, પ્રાગજીભાઈ ભાંભી, મણિલાલ એમ પટેલ અને કામેશ્વર પ્રસાદ સાહેબ આ બધાની ઉપસ્થિતિની અંદર એમનું એક તૈલચિત્ર જે આ કોલેજની અંદર જે એમણે પોતાના જીવનકાળ દરમિયાન એક સંસ્થાના એક નોકરીના ભાગરૂપે નહીં પણ જેમણે પોતાનું લોહીનું સિંચન કર્યું છે આ સંસ્થાના પાયાથી માની ને આ ઇમારત તૈયાર થઈ ત્યાં સુધી આ માણસ એટલે મહેન્દ્ર અમીન એમણે જે પોતે આ ભોગ આપ્યો છે એનો ઋણ સ્વીકારનો કાર્યક્રમ અહીં કરવામાં આવ્યો. એટલે એ અર્થે અહીં એ એમનું એક તૈલચિત્ર અહીં લાઇબ્રેરીની અંદર મૂકવાનો એક ઉપક્રમ રાખ્યો અને એનું અનાવરણ પણ પ્રોફેસર કે એસ શાસ્ત્રી સાહેબે કર્યું અને સાથે સાથે એ એમના એક સાહિત્યકાર હતા એટલે એટલા માટે એક પુસ્તિકા તૈયાર કરી અને એનું અનાવરણ પણ આજે અહીં કરવામાં આવ્યું, વિમોચન કર્યું. અવિનાશી મહેન્દ્ર અમીન એ નામે એક પુસ્તિકા તૈયાર કરી અને એ પુસ્તિકાનું વિમોચન પણ અહીં કરવામાં આવ્યું. એટલે અમીન સાહેબનું ઋણ જે આ સંસ્થા પર હતું એનો સ્વીકાર કરવા માટે એમને સાચી આજે 1 વર્ષ થયું. એ 29/3/2022 રોજ એ એક્સપાયર થયા હતા અને આજે 29/3/2023 એક વર્ષ પૂરું થયું. એ આ પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે અહીં આ ઋણ સ્વીકાર કાર્યક્રમ અહીં કરવામાં આવ્યો.